ભરૂચ એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી મેફેડ્રોનનો જે મોટો જથ્થો પકડવાની કાર્યવાહી અને સર્ચ અને સિઝલ ઓપરેશન ચાલી રહ્યું હતું આ જે સર્ચ અને સિઝલ થયેલું છે એમાં તેરસો લીટર જેટલું લિક્વિડ એમડી ડ્રગ્સ અને બ્યાસી પોઈન્ટ ત્રણસો ગ્રામ જેટલું ડ્રાય એમડી ડ્રગ્સ મળી આવ્યું છે ઇન્ફિનિટી જે કંપની છે પાનોલી જીઆઈડીસીમાં આવેલી એમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમ દ્વારા પાંચસો તેર કેજી જેટલું એમડી ડ્રગ્સ અને એક આરોપીઓ લઈ ગયા બાદ અમારી બાતમી અને એના આધારે અને એના રેકોર્ડ્સ ચેક કરતાં વધુ મુદ્દામાલ બનેલો હોય એની જે સંભાવના હતી એના આધારે ટોટલ તેરસો ત્ર્યાસી કેજી જેટલું એમડી ડ્રગ્સ એસઓજી અને એલસીબી અને અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ દ્વારા સર્ચ કરીને શોધી કાઢવામાં આવ્યું છે આ ઓપરેશન દરમિયાન કંપનીના જે બે માલિકો છે એ કંપનીનો માલિક ચિંતન અને જયંત કે જે મટીરિયલ સપ્લાય અને એનું અરેન્જમેન્ટ જે કરી આપતો હતો એ બે આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે આ જે કંપની છે એ લગભગ બે હજાર વીસ એકવીસમાં જે કન્સ્ટ્રક્શન થયેલું છે અને દરમિયાનમાં આ એમડી ડ્રગ્સ બનાવવાની વસ્તુનું ધ્યાન પર આવતા આની તપાસ ચાલી રહી છે કે આ કેટલા ટાઈમથી આ પ્રકારની ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલતી હતી હાલમાં આપણને જે વિગતો મળી છે એના આધારે એના જે મેઇન બે કી ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ બોમ્બેથી સપ્લાય કરવામાં આવતા હતા અને બાકીના જે નાના નાના જે કી હતા એ આસપાસની શોપમાંથી અને એમાંથી મેનેજ કરવામાં આવતા હતા આગળની એની અંદર તપાસ ચાલુ છે કે આ મેઇનલી જે કી ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ખરેખર ક્યાંથી સપ્લાય થતા હતા અને એના માટેના જે બિલ્સ છે કે કેવી રીતના ખરીદેલા છે એની તપાસ હાલમાં ચાલી રહી છે ચિંતન જે છે એ કંપનીના જે ચાર ઓનર છે એ પૈકીનો એક છે અને એનો રોલ જે છે એ એના બધું ધ્યાનમાં હતું કે અહીંયા શું બને છે અને એને કેવી રીતના આગળ પહોંચાડવાનું છે જયંત જે છે એ બીજો એક આરોપી છે દીક્ષિત એનો ભાણીઓ થાય છે અને એ અન્ય જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતા અને ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન છે એમાં આ બધા ઇન્વોલ્વ છે હાલ સુધીમાં જે આપણને ક્વોન્ટિટી મળી છે એના પરથી આ જે કાર્યવાહી થયેલી છે અને મોટો જથ્થો મળી આવ્યો છે એના પરથી તપાસ દરમિયાન આપણને ખબર પડી શકે કે આગળ કેટલું બન્યું હતું અને આ બાબતે અન્ય જે લોકોએ કેટલાક લોકો પાસેથી બીજો માલ મટીરીયલ મંગાવ્યું હતું અને કેટલું બનાવવાની એમની હતી એટલે પોલીસ અત્યારે ખૂબ જ થરોલી તપાસ કરી રહી છે ખૂબ જ ડેફ્થમાં તપાસ કરી રહી છે તમામ પાસાઓ ઉપર ક્યાંથી મટીરિયલ આવ્યું ક્યાં જતું હતું કઈ ટ્રાન્સપોર્ટ એજન્સી આમાં ઇન્વોલ્વ હતી ક્યાંથી ફંડ ફંડિંગ થતું હતું આ બધી જ પ્રકારની તપાસ આમાં આવરી લેવામાં આવશે